નમસ્કાર, બોલે માં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની સરહદ પર આવેલા બોરદા ગામે 25 વર્ષમાં સર્વપ્રથમ વખત એવી ગ્રામસભા મળી જેમાં સૌથી વધુ ગ્રામજનો એકત્રિત થયા હતા અને ગ્રામજનોએ ઉત્સાહથી તેમાં ભાગ લીધો હતો. તલાટી ગ્રામસેવક અને બોરદા જૂથના પંચાયતના શિક્ષિત યુવાનો તેમાં જોડાયા હતા અને વિકાસની ચર્ચાઓ કરી હતી. સૌથી વધુ યુવાનો જોડાવાના કારણે આ ગ્રામસભા ચર્ચામાં રહી હતી. ગ્રામજનોએ શું ચર્ચા કરી તે પણ સાંભળીએ. ભણવા માટે જવું પડશે શહેરની અંદર, તો એના માટે ખાસ બસની વ્યવસ્થા કરવાની આપણી જવાબદારી બધા કહેવું પડશે. બરાબર, કહેવાનું અને રસ્તા સારા કરે ને અને બસ સારો કરવાનું છે. બસ મારે એ માંગણી છે, બીજું તો ઠીક છે, પણ શિક્ષિતનો મુદ્દો મારે ખાસ છે, બીજું કશું નથી. બરાબર, અને ગામમાં કોઈ બી વાત ભણેલા હોય એની વાત સમજવી. એને કંઈ પણ એને શું કરતા કામ પડે, કશું ના કરતા કામ પડે ને. અપણ માણસ શું કરતા કામ પડે, ભણેલા માણસ બધું ઇતિહાસ વાંચેલો હોય કે ક્યારે શું થયેલું, ક્યારે શું બનતું હતું, ફલાણા ઢેકણા એ જાણતા હોય બધું. બરાબર, કે આપણને હું ખબર પડે, બસ આટલું જ કહીશ. બરાબર, બીજું તો કઈ છે સમસ્યા કઈ હવે કાના કાજે ચાહે સંરક્ષણ દિવાર ચાહે કાના કાજે હેડપંપ ચાહે અહો મેળો હવે તો તું આઈને કહી હકો. બરાબર, આજે તું કાજે ખર પડી ગઈ. હવે બીજી વખત પાછા તું પૂછતા રહેજો ક્યારે ભેગું થવાનું છે ને તું કઈ સમસ્યા છે અહીંયા કાણનું સાહેબ. બરાબર, જરૂર નહીં કે તું મેં કદાચ કહો, તું બી આઈને બોલો કે મારી એ તકલીફ મેં કદાચ એવું ચાહે. અહીં સમજી ગયા, ખર પડી ગઈ ને. હા એમ બરાબર, હવે બધા છૂટા પડીએ સાહેબ. બરાબર, રજા લઈએ, બીજો કંઈ તકલીફ હોય તો કહેતા રહેજો. જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.